हेलो एवरीवन, भारत माता की जय, वंदे मातरम, हरे कृष्ण, जय द्वारका दीश, राधे राधे, ओम नमो नारायण। आज आप लोग कैसे करवाना चाहिए धोरण 11 कॉमर्स के अंदर स्वाधीनो दाखला नंबर 6 वार्षिक हिसाब। ओके, तो चलो स्वाधीनो दाखला नंबर 6 वार्षिक हिसाब में बधाई लोग आ जाओ। अने पेज नंबर है ना 191 दिया बेन, पेज नंबर 191 कट थी जाए, कई वो नहीं, हूँ क्या कहीं कहू छू, नीचे नो नहीं देखाई हाल से करो। चलो हमें जुए, बस हालो। सौथी पहेला आपणे दाखलानी शुरुआत क्यांथी हमेशा करीए छीए, मूड़ी अने उपाड़थी। तो चलो मूड़ी देवा बाजू लखो गाइस, मूड़ी एमां लखशुं शुरुआतनी। चलो जुओ जीए शुरुआतनी मूड़ी केटली छे, जमा बाजू होय मूड़ी होय केटली छे 3,00,000। 3-4 लाइन छोड़ीने करो माइनस उपाड़ 18,000 जय द्वारिका। ओके एवरीवन, चलो आटलू थी बधाने। एना पछी आपणे लोको धीरे धीरे हलू हलू शू जोईए छीए, हवाला। हवे तमने लोकोने आ हवाला जोईने एवुं लागशे के आ हवालो छे उदाहरण नंबर 24 जेवा सेम टू सेम हवाला छे, बरोबर। तो चलो सौथी पहेलो हवालो छे के 12,000 नो माल चोराई गयेल हतो। चलो 12,000 नो माल चोराई गयो, विचारो जे शुं थयुं छे, 12,000 नो माल चोराई गयो, तो धंधामांथी माल जाय जाय तो ખરીદીમાંથી બાદ અને માલ ચોરાઈ જાય તો દિલમાં શું થાય, દદડિસ્કો, અને દદડિસ્કો એનો મતલબ કે આપણે શું થયું, નુકસાન, અને નુકસાન છે નફા નુકસાન ખાતે ઉધાર। ઓકે, તો ચલો સૌથી પહેલા આપણને લોકોને વ્યવસ્થિત ખરીદી આપી હશે, વ્યવસ્થિત ખરીદી જોવો જોઈએ, વ્યવસ્થિત ખરીદી કેટલી છે, ઉધાર બાજુ હોય ખરીદી હોય અને કેટલી છે 8,00,000। આટલી વસ્તુ ક્લિયર ગાઈસ બધાને, કેટલાનો માલ ચોરાઈ ગયો છે 12,000। ચલો 12,000 નો માલ ચોરાઈ જાય તો અહીંથી શું કરશું, માઇનસ ચોરીથી ગયેલ માલ કેટલા રૂપિયા, 12,000 માઇનસ કરું, માલ ચોરાઈ ગયો એટલે આપણે નુકસાન થયું અને નુકસાન છે એ નફા નુકસાન ખાતે ઉધારવા જોયું, બે લીટી છોડીને લખવાની વાત હતી, ચોરીથી થયેલ નુકસાન 12,000 જય દ્વારકા થઈ। અને આ હવાલો નંબર છે પહેલો, એટલે આપણે એ લખી નાખીએ પહેલો નંબર, જેથી કરીને આપણને ખબર પડે કે આ હવાલો કેટલામાં છે પહેલો। હેતાલ તમે અગાઉ બધા વિડીયો જોયા છે, ફાવવા માંડ્યું છે, હે ને? ઓકે, ચલો એના પછી બીજો, 15,000 નો માલ નમૂના તરીકે વેચેલ હતો। ચલો 15,000 નો માલ નમૂના તરીકે વેચ્યો, વિચારો 15,000 નો માલ મફત નમૂના તરીકે વેચ્યો તો ધંધામાંથી માલ જાય જાય તો ખરીદીમાંથી બાર, તો માઇનસ નમૂના તરીકે વહેંચેલ માલ, આ ગયેલ માલ લખો, વહેંચેલ લખો, કેટલા રૂપિયા છે 15,000। તમે શું કામ એને ભાઈ નમૂના તરીકે માલ આપો છો, જાહેરાત થાય આપણી, તો જો જાહેરાત ખર્ચ આપ્યા છે આપણને ક્યાંય આખામાં નથી આપ્યા ને, કાચા સરવૈયામાં નથી, તો અહીંયા લખીએ જાહેરાત ખર્ચ તો પ્લસ કરી દેવાનું, અહીંયા કાઉન્સમાં લખી નાખવાનું નમૂના તરીકે આપેલ માલ કેટલા રૂપિયા છે 15,000। અને આ હવાલા નંબર કેટલામો છે, બીજો ના, ઓકે ગાઈસ, હવાલા નંબર બે સમજાણું બધાને ગાઈસ, શ્યોર। ઓકે, 16,000 નો માલ આગથી બળી ગયો, વિચારો 16,000 નો માલ આગથી બળી ગયો તો ધંધામાંથી માલ જાય જાય તો ખરીદીમાંથી બાદ, લખો માઇનસ આગથી બળી ગયેલ માલ કેટલા રૂપિયા ગાઈસ 16,000, અને આગમાં માલ નાશ પામે તો આપણને શું થાય, નુકસાન થાય, નુકસાન છે નફા નુકસાન ખાતે ઉધારવા જોઈએ, દર વખતે દિલમાં દદડિસ્કો થાય, આગથી દદડિસ્કો થાય, નુકસાન થાય તો દદડિસ્કો થાય, તો ફાયદો થાય તો ફાયદો થાય તો મન મે લડ્ડુ ફૂટા, શું થાય મન મે લડ્ડુ ફૂટા, ક્લિયર એવરીવન, સમજાણો હવાલા નંબર ત્રણ। એના પછી ચોથો વાલો, રૂપિયા 15,000 નો માલ ધર્માદામાં આપેલ છે, 15,000 નો માલ ધર્માદામાં આપ્યો છે, 1,500 નો માલ ધર્માદામાં આપેલ છે, જો 1,500 નો માલ ધર્માદામાં આપો તો ધંધામાંથી માલ જાય જાય તો ખરીદીમાંથી બાદ, લખો માઇનસ ધર્માદામાં
आपेल माल 1500 અને 1500 નો માલ ધર્માદમાઈ પહેલા આપણે શું થયું નુકસાન કે ખર્ચ 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 ક્યાં લખશું નફા નુકસાન ખાતે ઉધાર બાજુ ધર્માદો 1500 રૂપિયા નાવ ક્લિયર આવડું હવાલા નંબર છે 4 હવાલા નંબર છે 4 નાવ ઓકે ગાઈઝ આઈ હોપ સો કે અહીંયા સુધી તમને લોકોને બધાને પ્રેમથી આવડી ગયું હશે એના પછી જઈએ છીએ આપણે લોકો કાજુ સરવૈયું ચલો મૂડીને ઉપર આપણે પહેલેથી લખી નાખ્યા છે વ્યવસ્થિત ખરીદી ઓલરેડી લખી નાખી વેચાણ વેચાણ ક્યાં લખશું વેપાર ખાતે ઓકે લખો વેચાણ અંદરની કોલમમાં લખજો 12,91,000 કદાચ વેચાણ પરત હોય તો માઇનસ કરવું પડશે થઈ ગયું ગાઈઝ ઓકે એના પછી તમને એ પૂછે માલ પરત પણ ઉધાર બાજુમાં આપ્યું છે લા કયું પરત હશે વેરી ગુડ વેચાણ જમા હોય તો વેચાણ પરત શું હશે ઉધાર તો આ હશે આપણું માઇનસ વેચાણ પરત કેટલા રૂપિયા છે 50,000 એટલે 12 કાઢો 12,41,000 હવે નહીં આવે વેચાણમાં જનરલી ન હોય વેચાણમાં કાં તો હવાલામાં જ હોય બસ આટલું જ હોય ખરીદીમાં બની શકે એટલે ખરીદીમાં ધ્યાન રાખવાનું પછી એ પછી વટાવ ઉધારે છે અને જમાય છે ઉધાર હોય આપેલ વટાવ મળેલ હોય જમા હોય વાહ મળેલ વટાવ હોય જમા ચલો આપેલ વટાવ તો જો હું નફા નુકસાન ખાતો અહીંયા લખું છું આઈ થિંક કદાચ નીચે ઓમાં ન દેખાય તો આપેલ વટાવ નફા નુકસાન ખાતે ઉધાર બાજુ લખો આપેલ વટાવ કેટલો છે ઉધાર બાજુ 6,000 અને મળેલ વટાવ ક્યાં લખાય નફા નુકસાન ખાતે જમા બે લીટી ઉપરથી છોડીને લખજો બે ત્રણ લીટી છોડીને મળેલ વટાવ કેટલો થશે ગાઈઝ 8,000 આવડો બધાને એવરીવન ઓકે ભાડું હવે ઉધાર બાજુમાં ભાડું આપ્યું છે એટલે ધંધાનો શું હશે ખર્ચ અને અન્ય કેવો ખર્ચ કહેવાય આને અન્ય ખર્ચ અન્ય ખર્ચ ક્યાં લખશું લખો નફા નુકસાન ખાતે ઉધાર બાજુ ભાડું 7,000 એના પછી શું આપ્યું છે દેવાદારો દેવાદારો આપણા ધંધાનું લેણું દેવાદારો લેણું કહેવાય અને લેણદારો દેવું કહેવાય ચલો દેવાદારો ક્યાં લખશું મિલકત લેણામાં ચાલુ મિલકતમાં લખો ચાલુ મિલકતો અને એની અંડરમાં લખજો ગાઈઝ દેવાદારો ઉધારો એ દેવાદારો હશે 1,10,000 અને જમા હશે શું હશે લેણદારો લખો મૂડી દેવા બાજુ લેણદારો કેટલા રૂપિયા 90,000 ના ઓકે ગાઈઝ આવડું બધાને ઓકે એના પછી કમિશન કમિશન ઉધાર બાજુમાં આપ્યું ને ઉધાર બાજુમાં અમે સાહેબ પછી શું હોય આપેલું હોય તો કમિશન આપણે આપ્યું હોય એટલે ધંધા માટે ખર્ચ કેવો ખર્ચ અન્ય અન્ય ખર્ચ ક્યાં આવે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ લખો કમિશન 8,000 ના ઓકે ગાઈઝ એના પછી હુંડીઓ ઉધાર હોય લેણી હુંડી જમા હોય લખો તો લખી લેજો કે ઉધાર હશે લેણી હુંડી જમા હશે એ દેવી હુંડી તો લખો લેણી હુંડી મિલકત લેણા બાજુ લેણી હુંડીઓ કેટલા 20,000 અને મૂડી દેવા બાજુ દેવી હુંડીઓ જો યાદ ન રહીએ તો લખવું જરૂરી હોય ગાઈઝ 30,000 ક્લિયર એવરીવન એના પછી રોકડ શિલાક આપણી શું કહેવાય તો ક્યાં લખાય લેણા બાજુ વેરી ગુડ રોકડ શિલાક કેટલા રૂપિયા છે 20,000 પછી એ પણ આપણી શું કહેવાય લખો ચાલુ મિલકતમાં બેંક શિલક કેટલા રૂપિયા 90,000 પછી મકાન મકાન આપણી શું કહેવાય પણ કેવી મિલકત બિનચાલુ કારણ કે મકાન એક વર્ષ કરતાં વધારે સમયગાળા માટે દઈએ બરોબર ને એટલે અહીંયા લખશું બિન ચાલુ મિલકતો એમાં લખીશું મકાન કેટલા રૂપિયા છે 1,00,000
50,000 એના પછી ફર્નિચર એ પણ આપણે શું કહેવાય બિન ચાલુ મિલકત કેટલા રૂપિયા લખો 40,000 પછી એ પણ આપણું શું કહેવાય બિન ચાલુ મિલકત કેટલા છે 3,00,000 લખો પછી મજૂરી શું કહેવાય ધંધાનો ખર્ચ કેવો ખર્ચ ખરીદીને લગતો અને માલનો ખર્ચો ક્યાં આવે વેપાર ખાતે ઉધાર બાજુ બે ત્રણ લાઈન છોડીને લખજો ગાઈસ મજૂરી કેટલા રૂપિયા થશે 60,000 આવક માલ ગાડા ભાડું એ પણ ધંધાનો શું થશે ખર્ચ અને ખર્ચ કેવો ખર્ચો છે ખરીદનો ખર્ચ એ પણ ક્યાં આવશે વેપાર ખાતે ઉધાર બાજુ આવક માલ ગાડા ભાડું કેટલું છે બંને 60,000 હતા ઓકે ચલો 10% બેંક લોન અને બેંક લોનનું વ્યાજ જમાનું ઉધાર બંને આપ્યું તો આપણે લોકો વિચારવાનું કે ઉધાર હશે એ શું હશે વ્યાજ હશે કારણ કે વ્યાજ એ ધંધાનો ખર્ચ છે ને ખર્ચ હંમેશા કેવું હોય ઉધાર તો વ્યાજ લખીએ આપણે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ લખો બેંક લોનનું વ્યાજ કેટલા રૂપિયા 20,000 અને બેંકમાંથી લોન લીધી છે તો એ ધંધાનું શું કહેવાય દેવું ક્યાં લખાય થોડી દેવા બાજુ 10% બેંક લોન કેટલા રૂપિયા 2,00,000 ચાલો એના પછી આપણને આપ્યું છે આખર સ્ટોક યાદ કરો મેં કાંઈ વાંધો નહીં નવાઈ તો વ્યવસ્થિત ખરીદી આપી એનો મતલબ એમ કે વ્યવસ્થિત ખરીદીનો મતલબ થતો હતો કે શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખર સ્ટોક એટલે આખર સ્ટોકનું ધ્યાન અહીંયા જે આખર સ્ટોક આવે ને એની ગણતરીમાં લઈ લીધો છે તો એક જગ્યાએ હજી લેવાનો બાકી છે ક્યાં આવે મિલકત લેણા બાજુ એટલે અહીંયા લખશું આખર સ્ટોક અને મેં એવું પણ લખાયું હતું કે જ્યારે કાચા સર્વેમાં આખો સ્ટોક આપેલો હોય તેની માત્ર એક જ અસર થાય અને એ કાચા સર્વેમાં મિલકત લેણા થાય ઓકે વેરી ગુડ ચલો ઓફિસ ખર્ચા ધંધાના શું કહેવાય ખર્ચ કેવા ખર્ચ અન્ય ક્યાં આવે વેરી નાઇસ લખો નફા નુકસાન ખાતે ઉધાર બાજુ ઓફિસ ખર્ચા 1,20,000 ના ઓકે ગાઈસ બધાને આવડું ઓકે ચલો આઈ હોપ સો કે બધાને સમજાણો છે પહેલાં તો ખરીદીનો ટોટલ બહાર કાઢ નાખો મને આપણે કેલ્સી બસ મુનિ 8,00,000 છે ને તો 75,00,000નો આવે 770,500 જો 8,00,000 -12,000 -15,000 -16,000 -1,500 755,500 755,500 ચલો જમા બાજુનો ટોટલ કેટલો થાય છે 12,41,000 બસ ગર્લ્સ અહીંયા ધ્યાન દો 12,41,000 આટલું થયું આ 12,41,000માંથી માઇનસ કરો 755,500 -60,000 -60,000 કેટલા આવ્યા લખો કાચો નફો 365,500 ત્યાં ઉધાર તો નફા નુકસાન ખાતે જમા લખો કાચો નફો 365,500 હવે ચાલો જમા બાજુનો ટોટલ કરો પ્લસ 8,000 373,500 373,500 એ ઉધાર બાજુમાં મૂકીએ 373,500 ચલો આ 373,500માંથી ઉધાર બાજુ માઇનસ કરીએ 12,000 -15,000 -16,000 -1,500 -6,000 -7,000 -8,000 -20,000 અને -1,20,000 બરોબર ને કેટલો આ છે ઓકે વેરી નાઇસ કેટલા આવ્યા 1,68,000 આને આપણે લોકો શું કહીશું ગાઈઝ ચોખ્ખો નફો હવે આ ચોખ્ખો નફો કોનો હોય માલિકનો ને એટલે માલિકની મૂડીમાં પ્લસ ચોખ્ખો નફો
68,000। चलो एनो टोटल बार काढ़ो, 61,00,000 + 3,00,000 -18,000 એટલે 4,50,000 બાર કાઢ્યા ગાઈસ, પ્લસ 90,000 પ્લસ 30,000 પ્લસ 2,00,000 એટલે કેટલા આવ્યા, 7,70,000। ચલો હવે વાનો ટોટલ કરો જે, 1,50,000 પ્લસ 40,000 પ્લસ 3,00,000 પ્લસ 1,10,000 પ્લસ 20,000 પ્લસ 20,000 પ્લસ 90,000 પ્લસ 40,000, 7,70,000 આવ્યા ગાઈસ। ના ઓકે એવરીવન, યસ, સમજાણો બધાય ને, કેટલા લોકો એવા કે જેને 100% દાખલો આવડી ગયો હોય, રેઝ યો હેન્ડ કે જેને 100% દાખલો આવડ્યો હોય, ઓકે બધાને આવડી ગયો, તો બધાને એકાઉન્ટમાં પૂરાવશે 100 માંથી 100, તો સારું કહેવાય, ઓકે તો ચાલો આઈ થિંક બધાને દાખલો આવડી ગયો છે, તો આ લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ, મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં, ત્યાં સુધી રજા ભગાઈ, જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ।